va per noi, anche perché हरिओम नमस्कार। Sala Cristiano Giordano. હરિઓમ નમસ્તે। ચાલો ઝડપથી બધા જ વિદ્યાર્થીઓ જોડાઈ જશે। આજે આપણે તમારી પ્રિલિમ પરીક્ષાની જે ગણિતની પેપર સ્ટાઇલ છે તેની માહિતી હું આપવાનો છું, બરાબર। આમ તો જો કે પેપર સ્ટાઇલ આપણે દર વખતે સેમ જ હોય છે, કાંઈ વધુ ચેન્જીસ હોતો નથી, માત્ર ચેપ્ટર સિવાય, બરાબર છે। એટલે તમને ખ્યાલ જ છે કે કઈ રીતે શું પૂછાવાનું છે, બરાબર। તો સૌપ્રથમ પ્રશ્ન એક છે, નીચેના માધ્ય પ્રમાણે જવાબ આપો, એના 16 ગુણ છે। નીચેના માધ્ય પ્રમાણે જવાબ આપો, એના 16 ગુણ છે, એટલે ટૂંકમાં એ વૈકલ્પિક હશે। પહેલો પ્રશ્ન જે છે તે વૈકલ્પિક, જેમાં વિકલ્પ પૂછાશે, ખરા ખોટા પૂછાશે, ખાલી જગ્યા પૂછાશે, અને માત્ર એક જ શબ્દમાં જવાબ આપો। આવા અલગ અલગ ચારેના ચાર ચાર પ્રશ્નો પૂછાવાના છે। ચાર વિકલ્પ હશે, ચાર ખરા ખોટા, ચાર ખાલી જગ્યા, અને ચાર એક જ શબ્દમાં જવાબ આપો, બરાબર છે। આવી રીતે અલગ અલગ ચાર પેટા પ્રકાર તેની અંદરના ભાગમાં હશે, બરાબર છે। ત્યારબાદ પ્રશ્ન બે છે કે જેમાં નીચેના દાખલાની ટૂંકમાં ગણતરી કરો, બરાબર છે। એટલે કે દાખલાની 3 થી 4 સ્ટેપમાં ગણતરી થતી હશે તેવા દાખલાઓ પૂછાશે, બરાબર, કે જે 10 ગુણ હશે તેમાં બધા જ પ્રશ્નો ફરજિયાત હશે। એટલે કે બધા જ દાખલા, 5 દાખલા છે, 5-5 દાખલા ફરજિયાત કરવાના રહેશે। ત્યારબાદ પ્રશ્ન 3 છે કે નીચેના દાખલાની ગણતરી કરવી, એમાં કોઈ પણ 4 તમારે દાખલા ગણવાના છે। હવે એ 4 દાખલા, આમ ટોટલ તમને 5 દાખલા આપ્યા હશે, 5માંથી કોઈ પણ 4 ગણવા, બરાબર છે। એ 4 દાખલા કયા ચેપ્ટરમાંથી હશે, તે પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર, 14 અને 15 ચેપ્ટર, આટલામાંથી હશે। હવે બીજો પ્રશ્ન જે છે, તમને એમ થાય કે સાહેબ એમાં તો તમે અમને કીધું નથી કે કયા કયા ચેપ્ટર છે, એમાં આપણા ચાલેલા તમામે તમામ ચેપ્ટર, અને હમણાં તમને હું એ પણ કહી દઈશ, આમ તો આપણી આખે આખી PDF જે છે એ તમારે પેપર સ્ટાઇલની ગ્રુપમાં આવવાની છે, એટલે એમાં તમામે તમામ ચેપ્ટર કયા કયા પૂછાવાના છે, બરાબર, એ બધી જ વસ્તુ એમાં આપેલી છે, બરાબર।
આતો એ છતાંય તમને દાખલાની ગણતરી કેવી રીતે કયા કયા દાખલા કેવી રીતે ગણવા એટલે કે માર્ક્સ પ્રમાણે બરાબર કે જે ચેપ્ટરમાંથી 3 માર્કનો હોય તો એ દાખલો થોડો લાંબો હોય બરાબર છે થોડો અઘરો હોય એવા દાખલા હોય એ બધા 3 માર્કમાં એમાં પૂછાય એ માટે મેં તમને આના ચેપ્ટર આપ્યા છે ત્યારબાદ જે છે પ્રશ્ન 4 કે નીચેના દાખલાની ગણતરી કરવી હવે એના 12 ગુણ છે અને ટોટલ 4 પ્રશ્નો પૂછાશે 4 પ્રશ્નોમાંથી તમારે 3 પ્રશ્નો લખવાના છે એટલે કે 3 દાખલાના જવાબ આપવાના છે તો એના ચેપ્ટર છે પહેલું બીજું 14મું અને રચના બરાબર છે આમ તો આપણે અત્યાર સુધી જે ચાલ્યા છે એ ચેપ્ટરે બધા ચેપ્ટર આપણે આમાં સમાવેશ કરી લીધેલો છે પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું ત્યારબાદ 14 15 અને રચના આટલા ચેપ્ટરો આપણે પ્રિલિમ પરીક્ષામાં પૂછાવાના છે બરાબર એટલે તમામે તમામ ચેપ્ટરની તમારે તૈયારી કરવાની છે ખાસ 6 માસિક એક્ઝામમાં જે આપણે પેપર લીધું હતું એ પેપર એક વખત તૈયાર કરી લેવું એ સિવાય મંથલીના જેટલા પેપર આપણે અત્યાર સુધીમાં લીધા છે એ તમામે તમામ મંથલીના પેપરની તૈયારી કરી લેવી બરાબર અને એ સિવાય જ્યારે જ્યારે આપણે સ્વાધ્યાય ગણાવતા હોય અને આપણે જે જે ચેપ્ટરોમાં કીધું હોય કે આ ચેપ્ટરનો આ દાખલો પૂછાઈ શકે છે બરાબર તો એ તમામે તમામ દાખલાઓ વ્યવસ્થિત તૈયાર કરી લેવા બરાબર છે હજુ તમને આ પેપર સ્ટાઇલની પીડીએફ તમારા વોટ્સઅપ ગ્રુપમાં આવી જવાની છે અને જો તેમ છતાંય તમને કાંઈ પ્રશ્ન રહેતો હોય તો તમે ગમે ત્યારે મને ફોન કરીને પૂછી શકો છો બીજી વસ્તુ કે તમે પેપર સ્ટાઇલ પ્રમાણે તૈયારી ચાલુ કરી દેશો બરાબર છે અને જો તમે પેપર સ્ટાઇલ પ્રમાણે તૈયારી કરતા હોય અને જો તમને ક્યાંય તકલીફ રહેતી હોય તો પણ તમે મને ફોન કરીને દાખલામાં કંઈ તકલીફ રહેતી હોય તો પૂછી શકો છો પેપર સ્ટાઇલમાં કંઈ ન સમજાણું હોય તો પણ તમે બધા મને પૂછી શકો છો બરાબર બીજી વાત કે સાહેબ તૈયારી કેવી રીતે કરવી તો તમને ખબર છે કે આપણા જે અમુક ચેપ્ટર છે જેમ કે રચના છે બરાબર તો રચના હજુ આપણે ચાલુ જ છે બરાબર છે આમ પૂરું થઈ ગયું છે એકાદો જ રચના બાકી છે પણ બધી જ રચનાઓ આપણે પૂર્ણ થઈ ગઈ છે બરાબર તો રચનાનું તમારે રિવિઝન અત્યારે ઝડપથી થઈ જાય બરાબર એક વખત તમે નિરાતે બધા સાધનો લઈને બેસો અને તમે ચાલુ કરી દો તો વારા ફરતી બધી રચના કરતા જાઓ એટલે રચનાનું ચેપ્ટર તમારે કમ્પ્લીટ થઈ જાય એવી રીતે તમારે બીજા ચેપ્ટર છે જેમ કે બીજું બરાબર તો બીજું ચેપ્ટર છે એ તમારે આમ તો ગણિતની તૈયારી એક એક દાખલો કરીને જ કરવી પડે બરાબર છે વાંચીને ગણિતની તૈયારી થતી નથી એટલે તમારે વારા ફરતી હજુ તમારી પાસે ટાઈમ છે તમારી પાસે ટાઈમ ટેબલ આવી ગયું તમને ખબર છે કે ગણિતનું પેપર કઈ તારીખે છે ત્યાં સુધીમાં મારા ધાર્ય મુજબ તમે એકો એક ચેપ્ટરના એક એક દાખલા ગણી શકો છો સ્વાધ્યાયનો દાખલો પણ ગણવો એ સિવાય જ્યાં જ્યાં મેં તમને અન્ડરલાઈન કરાવી છે કોઈ વ્યાખ્યા બાકી કરવાની કીધી છે તો આ તમામે તમામ વસ્તુ તમારે આવરી લેવાની છે બરાબર છે અને એ બધી જ તૈયારી વ્યવસ્થિત કરવાની છે ક્યાંય પણ તકલીફ પડે તો તમે મને ગમે ત્યારે ફોન કરી શકો છો કદાચ કોલ રિસીવ નહીં થાય તો થોડી વાર પછી તમને કોલ બેક આપી અને હું તમારા પ્રશ્નોનું સોલ્યુશન આપી દઈશ બરાબર છે આવી રીતે જબરજસ્ત તૈયારી કરવાની છે એકો એક દાખલા ગણવાના છે બરાબર અને એમ જ સમજવાનું છે કે આપણે વાર્ષિક એક્ઝામ આપીએ છીએ બરાબર 10માની પરીક્ષા આપીએ છીએ એટલી તૈયારી જબરજસ્ત હશે તો તમને આગળના સમયમાં આ 100 એ 100% તમને કામ આવવાનું છે એક જ ચેપ્ટર એવા નથી કે જેનું કંઈ પણ 10મામાં ન આવતું હોય બરાબર આપણે એવા જ ચેપ્ટરો લીધા છે કે જે 10મા માટે ખાસા ઉપયોગી છે બરાબર છે એટલે બધાય ચેપ્ટરના એકો એક દાખલા સ્વાધ્યાયના ઉદાહરણના અને વ્યાખ્યા અન્ડરલાઈન કરાવેલી તમામે તમામ વસ્તુ તમારે લોકોએ જોઈ લેવાની છે બરાબર કંઈ પણ પ્રશ્ન હોય તો ઝડપથી મને કોમેન્ટ બોક્સમાં પૂછો એટલે એનો તમને અત્યારે જ જવાબ આપી દો ચાલો ઝડપથી જો કોઈને કંઈ પ્રશ્ન ન હોય તો ઓકે કરી દેશો એટલે હું સમજી જઈશ ચાલો કોઈને પ્રશ્ન હોય કંઈ પેપર સ્ટાઇલમાં પ્રશ્ન હોય બરાબર અત્યારે પેપર સ્ટાઇલમાં તમારે સ્ક્રીનશોટ ફાડવાની જરૂર નથી પીડીએફ ગ્રુપમાં આવી જ જવાની છે બરાબર એટલે એ કંઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં બરાબર કોઈ પણ ને કંઈ પ્રશ્ન હોય તો હું જોઈ લઉં છું ચાલો
દેખાતું નથી પણ વાંધો નહીં તમારે જોવાની જરૂર નથી બોલું છું બધું કમ્પ્લીટ સંભળાય છે બરાબર પેપર સ્ટાઇલ ની પીડીએફ તો તમારે ગ્રુપમાં આવી જવાની છે ચાલો લગભગ તો કોઈને કઈ પ્રશ્ન નથી બરાબર છે બધાનો ઓકે જ આવે છે પણ તેમ છતાંય કઈ પ્રશ્ન હોય તો તમે કહી શકો છો બધા સબ્જેક્ટ ની પેપર સ્ટાઇલ આવી જવાની છે બરાબર એટલે તમને પીડીએફ ગ્રુપ જ આવી જશે ઓકે ચાલો લગભગ કોઈને હવે કોઈ જાતનો પ્રશ્ન છે નહીં બધાનો ઓકે જ આવે છે તેમ છતાંય ગમે ત્યારે પ્રશ્ન હોય તો તમે કોલ કરીને મને પૂછી શકો છો બરાબર એમાં કોઈ જ વાંધો નથી હવે પેપર સ્કૂલમાં લેવું કે તમારે ઘરે લખવાનું છે એ તમને જાણ કરી દેશે બરાબર છે એટલે અત્યારે તમે માત્ર પેપર સ્ટાઇલ પ્રમાણે ધ્યાન આપો પેપર સ્કૂલે લખવાના છે કે ઘરેથી લખવાના છે એ વસ્તુ તમને સૂચના આપીને જાણ કરી દેવામાં આવશે બરાબર છે તમારે અત્યારે માત્ર પ્રિલિમ ની એક્ઝામ ની તૈયારી કરવાની છે અને એવું જ વિચારજો કદાચ તમારે સ્કૂલે જ એક્ઝામ દેવા આવવાનું થશે બરાબર છે એટલે એવી રીતે જ તૈયારી કરજો બરાબર ચેપ્ટર કેટલા છે એવો પ્રશ્ન આવ્યો પરંતુ મેં તમને બે મિનિટ પહેલા જ કીધું કે આખે આખી પેપર સ્ટાઇલ તમારા પીડીએફ આવી જવાની છે બરાબર છે એ વસ્તુ હું ત્રણ વખત બોલ્યો છું બરાબર એટલે એક એક વસ્તુ સાંભળો પહેલા પછી પ્રશ્ન કરતા જાઓ ઓકે કઈ પણ પ્રશ્ન હોય તો તમે પછીથી પાછા પૂછી શકો છો હરિઓમ અસ્તુ